કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં કેદ થઈ. પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછવામાં આવતા ચીફ ઓફિસર નીતિન બોડા બેકાબુ બન્યા હતા. પત્રકાર હાર્દિક પ્રજાપતિ દ્વારા પ્રશ્ન પૂછાયો હતો કે પત્રકાર બોર્ડની મીટિંગમાં કેમ ન આવી શકે તે બાબતે ચીફ ઓફિસર ભડક્યા હતા. નીતિન બોડાતે કચ્છ ભુજ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી છે ત્યારે પણ અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે. એટલો જવાબ આપી દો, એઝ એ પત્રકાર હું બોર્ડની મીટિંગમાં કેમ ના આવી શકું? અસભ્ય પત્રકારને આવવાની જરૂર નથી ભાઈ, અહીં આવવા આવવા માટે બી તમે કામ છોડો લઈ જાઓ છો. અસભ્ય મારું વર્તન બતાવે શું અસભ્ય વર્તન? શું અસભ્ય સાહેબ, મેં શું અસભ્ય વર્તન કર્યું? શું અસભ્ય વર્તન કર્યું? બીજી તરફ આ વિડીયો વાયરલ થયો હતો ત્યારે કલોલ ચીફ ઓફિસર નીતિન બોડા શું કહે છે તે સાંભળીએ. હું નીતિન બોડા, ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા. આજરોજ મારો જે વિડીયો વાયરલ કર્યો છે એના સંદર્ભમાં મારે કહેવું છે કે મીડિયાના મિત્રો, મીડિયાનો હું પણ આદર કરું છું, મીડિયાના મિત્રો મારી પાસે પણ ઇન્ટરવ્યૂ માટે આવતા હોય છે, બેસતા હોય છે અને ઇન્ટરવ્યૂ લેતા હોય છે, સભ્યતાથી લેતા હોય છે. પરંતુ અત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં આજે હાર્દિક પ્રજાપતિ કરીને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે હમણાં જ અમને મીડિયામાં કંઈક જોઈન કર્યું છે અને આની અગાઉ પણ મારી જોડે 3 વાર કર્યું છે. એકવાર હું સફાઈ કામદારના ઇન્ટરવ્યૂ ચાલતા હતા એવામાં અચાનક પરવાનગી વગર ઘૂસી અને બેહુદુ વર્તન કર્યું હતું. ત્યારબાદ આજે પણ આજે 3:45 વાગે અમારી જનરલ બોર્ડ શરૂ થવાની હતી એવા એના 5-10 મિનિટ પહેલાં આવી અને અમારી પરવાનગી વગર અમે જે કંઈ કામ કરતા બધામાં વિક્ષેપ પાડી અને સીધું સીધું ઇન્ટરવ્યૂ વિડીયો લેવાનું ચાલુ કર્યું હતું અને અસભ્ય વર્તન કર્યું હતું. એટલે ખરેખર મારી વિનંતી છે કે અમારી સાથે સભ્યતાથી વર્તન કરવામાં આવે તો અમે પણ આપની સાથે શિસ્તબદ્ધ રીતે કામ કરી શકીએ છીએ. એટલે મારી ટૂંકમાં અપીલ છે કે અમે પણ કોઓપરેટ કરવા માગીએ છીએ પણ અમને પણ અમને કોઓપરેટ કરો કે અમારું કામ બગડે નહીં એ રીતે અમારી જોડે તમે બેસો અને ઇન્ટરવ્યૂ લો. અમને એમાં કોઈ શોખ હરકત નથી. અમે સંપૂર્ણપણે કોઓપરેટ કરવા અત્યાર સુધી મીડિયાને કર્યું છે અને કરવું છે પણ આ 1-2 જણ પોતાના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ માટે જ આ બધું કરતા હોય છે એમાં આવવા ન આવવા મારી વિનંતી છે.